વિભાગે ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતાઓની ચિંતા વધારી છે। હવામાન વિભાગે અમદાવાદમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તથા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, તેમજ આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે। અરવલ્લી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિત આણંદ, વડોદરા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરીને વીજળીના કડાકા થવાની અને પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં પોરબંદર, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી સાથે ગીર સોમનાથ, રાજકોટ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે તથા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। પૂરી ગુજરાત કો લાઇટ ટુ મોડરેટ રેન મિલને કા સંભાવના હૈ। સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત રિજિયન સારે જગાઓ મેં લાઇટ ટુ મોડરેટ રેન સારે ડિસ્ટ્રિક્ટ મેં મિલને કા સંભાવના હૈ। સ્પેશિયલ ડિસ્ટ્રિબ્યુશન વાઇડ સ્પ્રેડ રેન હોને કા સંભાવના હૈ। ઉસકે સાથ સાથ ભારી અતિ ભારી ઇવન અત્યંત ભારી यानी एक्सट्रीमली हेवी रेन होने का भी संभावना है। अभी अगले 24 आवर्स के लिए रेन, जैसे कल हुआ है, कल एक्सट्रीमली हेवी रेन हुआ है आपका जूनागढ़ में 34 सेंटीमीटर, और एक्सट्रीमली हेवी रेन हुआ है बलसाड में 31 सेंटीमीटर, जामनगर में 19 सेंटीमीटर और पोरबंदर में 18 सेंटीमीटर ऐसे बारिश कल हुआ है। आज भी बारिश रहेगी, हेवी रेन दिया गया, हेवी टू वेरी हेवी रेन एट अ फ्यू प्लेसेस विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेन होने का संभावना है। अरावली डिस्ट्रिक्ट, जूनागढ़ डिस्ट्रिक्ट और पोरबंदर डिस्ट्रिक्ट में होने का संभावना है। उसका साथ साथ आप देखा जाए तो जामनगर, द्वारका, इवन राजकोट, गिर सोमनाथ, भावनगर, ये सारे जगहों में भारी तो बारिश रहेगा, इवन वेरी हेवी यानी अति भारी बारिश भी हो सकता है।